કોઈ એક દયાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્સ એટલે કે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ફર્સ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દરો તેની મૂળ ઝડપના દસમા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. પ્રત્યેક સંઘાત દરમિયાન સંઘાત એટલે અથડામણ આપણે અહીંયા કહીશું, અને દરો તેની મૂળ ઝડપના દસમા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દરાની આ ગતિ માટે t=0 થી કેવી રીતની જમીન છે એટલે કે ફ્લોર છે અને એક દરાને આવી રીતના 90 મીટરની હાઇટ પરથી મુક્ત કરવામાં આવે છે. 90 મીટરની હાઇટ પરથી મુક્ત પતન કરવામાં આવે છે. હવે અહીંયા આપણને હાઇટ આપેલી છે, પહેલી વખત અહીંથી મુક્ત થાય છે તેની અથડાય છે. અથડામણ દરમિયાન એને કીધું છે કે દરો તેની મૂળ ઝડપના દસમા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. એ કેલ્ક્યુલેશન કરીએ પહેલા આપણે એને અહીંથી 90 મીટરની ઊંચાઈથી ફ્લોર પર આવવા માટે લાગતો સમયગાળો મેળવીએ, અને અહીંથી 90 મીટરની ઊંચાઈ પરથી ફ્લોર પર આવે એ દરમિયાન એને નીચે તરફ ગુરુત્વ પ્રવેગ તો એ જ છે જેનું મૂલ્ય આપણે g=2 જાણીએ છીએ, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે દરો g=9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગે એવી ગતિ કરે છે. તો એનું આપણે ડાયરેક્ટ ઇક્વેશન અહીંયા થિયરી ઉપરથી લખશું કે પ્રથમ સંઘાત માટે લાગતો સમયગાળો, પ્રથમ સંઘાત માટે લાગતો સમય. હવે આને આપણે જો આ ઇક્વેશન તમને યાદ હોય તો આપણે એને ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ, t1=2h/g √2h/g √2h આપણને આપ્યું છે 90, જી આપણને આપી દીધું છે 9.8. સો ફાઇનલ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ટાઈમ મળશે 4.28 સેકન્ડ. એટલે કે આટલા સમયગાળામાં જે દરો છે એ ફ્લોર પર આવશે. હવે જેવો ફ્લોર પર આવે છે ત્યારે એનો વેગ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, કારણ કે પ્રવેગી ગતિ કરતો હતો. તો પ્રથમ સંઘાત દરમિયાનનો વેગ અહીંયા હેડિંગ આપું છું, પ્રથમ સંઘાત દરમિયાનનો વેગ, સંઘાત બાદનો નથી કહેતો એની પછી કેલ્ક્યુલેટ કરશું, સંઘાત દરમિયાનનો વેગ v1 કીધો એને, અને એને આપણે ડાયરેક્ટ ઇક્વેશન બની ગયા છે √2gh પરથી આપણે ફાઇન્ડ કરીએ તો √2g 9.8 અને h આપણે જાણીએ છીએ 90, અને આનું સાદરૂપ આપો એટલે 42 મીટર પર સેકન્ડ જવાબ આપણને મળે છે. હવે આ પ્રથમ સંઘાત દરમિયાનનો વેગ છે, એને કીધું છે દરો તેની મૂળ ઝડપના દસમા ભાગ જેટલી ઝડપ દરેક સંઘાત દરમિયાન ગુમાવે છે. તો હવે એનું સૂત્ર કેમ બનશે? તો આપણે લખી શકીએ કે હવે દરો પ્રત્યેક સંઘાત બાદ પોતાની ઝડપ કરતા દસમા ભાગની ઝડપ ગુમાવતો હોવાથી પ્રાપ્ત થતી નવી ઝડપ બરાબર આપણે લખી શકીએ કે પેલા મૂળ ઝડપ કેટલી હતી ભાઈ v1, એમાંથી એને ઈ ઝડપના દસમા ભાગની ગુમાવી. સો -v1/10. આ v1/10 કેમ આવ્યું? તો કે દસમા ભાગની ઝડપ અને માઇનસ કેમ આવ્યું? ગુમાવ્યું એટલા માટે. તો આનો સાદરૂપ આપો તો 9v1/10 આવી જાય, જેને આપણે આપણી નવી ઝડપ v2 કહી દઈએ. એટલે કે અહીંયા આપણે એની નવી ઝડપ v2 આપી દઈએ ના. તો આપણે નવી ઝડપ v2 ને કેલ્ક્યુલેટ કરીએ ઈ પહેલા, એટલે કે અહીંથી હવે ઈ શું થશે, સંઘાત અનુભવીને નવી ઝડપ v2 સાથે પાછો ફરશે, અને નવી ઝડપ એનો ઉપર તરફનો અહીંયા વેગ આપણે લખી નાખીએ કે નવી ઝડપ v2 છે, અને નીચે તરફ આવતો તો તેની ઝડપ આપણે v1 એ આપણે ફાઇન્ડ કરી. એકચ્યુઅલી અહીંયા પહોંચ્યો ત્યારની આપણે એની ઝડપ v1 ફાઇન્ડ કરી, અહીંથી મુક્ત પતન પામતો હતો. તો અહીંયા અથડામણ તેની ઝડપ v1 હતી અને અથડામણ બાદ એની ઝડપ v2 છે. હવે ઝડપ આપણે v2 ફાઇન્ડ કરીએ,
તો ઈ v2 આપણે જોતી હોય તો ઈ v1 v2 આપણે કેવી રીતે મળશે તો સિમ્પલ નવી જરૂર v2 is equal to આપણી પાસે ઇક્વેશન છે 9 v1 by 10 9 by 10 અને v1 આપણને મળ્યું છે 42 અને આનો તમે સાદરૂપ આપો એટલે તમને મળશે 37.8 મીટર પર સેકન્ડ એટલે ઝડપ ઘટી ગઈ અને આ ઝડપ માટેની આપણે હાઈટને જો ફાઇન્ડ કરીએ તો આપણે એવું લખી શકીએ કે દેડો પાછો ફેંકાયા બાદ તેને ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત કરેલ ઝડપ ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત કરેલ સોરી ઊંચાઈ ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત કરેલ ઊંચાઈ એનું ઇક્વેશન ડાયરેક્ટ આપણે એને ઈ હાઈટને આ હાઈટને આપણે એચ કહેતા હતા અને એચ વન કીધી અને એનું ડાયરેક્ટ ઇક્વેશન વાપરીએ તો કેટલા વેગ થઈ ગયો વી ટુ વેગ થઈ ગયો સો ધેટ્સ વાય ઇક્વેશન લખી શકશો વી ટુ સ્ક્વેર અપોન ટુ જી વી ટુ આપણને મેળવ્યું છે 37.8 સ્ક્વેર અપોન ટુ જી ને જી આપણી પાસે છે 9.8 આનો સાદરૂપ આપશો એટલે 72.9 મીટર જેવું આવશે સો એનો મતલબ એમ કે પહેલા કરતા ઓછી ઊંચાઈએ જશે ઓબ્વિયસ વાત છે એટલે અહીંયા ગયો અને અહીંથી ઉપર ગયો ત્યારે એને 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલા પ્રવેગ સાથે પ્રતિ પ્રવેગી ગતિ કરી અને અહીંયા પહોંચ્યો ત્યારે એની ઝડપ ધારો કે આપણે ધારેલી એટલે કે ધારો કે નહીં બટ એની ઝડપ શૂન્ય થઈ જવાની હશે અહીંયા પહોંચશે ત્યારે એની ઝડપ શૂન્ય થઈ જશે અને ત્યારબાદ ફરી પાછો ક્યાં આવે છે નીચે આવે છે અને નીચે આવીને અગેન પાછો સંગાદ અનુભવે છે તો હવે આપણે એવું કરી શકીએ કે અહીંથી અહીંયા જવા માટે એટલે કે 72.9 મીટર ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયગાળો મેળવી નાખીએ કેમ તો કે આપણે ટોટલ 0 થી 12 સેકન્ડ માટેનો ઝડપ ભેગો સમયનો આલેખ દોરવાનો છે તો અહીંયા આપણે રિપીટ કરીએ કે હવે પાછા ફેંકાય બાદ h1 ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયગાળો એટલે ટૂંકમાં લખીએ કે h1 ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયગાળો એનું સૂત્ર આપણે જાણીએ છીએ ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ આ સૂત્ર ટી ટુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ એચ વન બાય જી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ એચ વન આપણને મળ્યું છે 72.9 ડિવાઇડ બાય જી 9.8 સો આ નિયર અબાઉટ આવશે 3.857 સેકન્ડ હવે આ 3.857 સેકન્ડ માં ક્યાં જાય છે તો કે જમીન પરથી 72.9 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે હવે ડિયર સ્ટુડન્ટ અહીંથી અહીંયા પહોંચ્યો એ દરમિયાન પ્રવેગ 9.8 હતો અને એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું તો કે ભાઈ 72.9 મીટર હવે સેમ ડિસ્ટન્સ થી અગેન પાછો આવતી વખતે કરે છે એટલે આ દોરો અહીંથી પાછો અહીંયા આવે છે તે અગેન એટલું જ અંતર કાપે છે એટલો જ પ્રવેગ છે તો ડેટ મીન્સ જેટલો સમયગાળો એને અહીંથી અહીંયા જવા માટે લઈ ગયો હતો અહીંથી અહીંયા જવા માટે એટલા જ સમયગાળામાં અગેન અહીંથી પાછો અહીંયા આવશે તો ડેટ મીન્સ કે આપણે એવું લખી શકીએ કે પ્રાપ્ત કરેલ ઊંચાઈ પરથી દ્વિતીય સંગાથ સુધીનો સમયગાળો એટલે કે અગેન ટી ટુ કેટલો આપણને મેળો 3.857 સેકન્ડ આપણે એવું લખી શકીએ કે ભાઈ પ્રાપ્ત કરેલ ઊંચાઈ પર એટલે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી એને 72.9 મીટર એ ઊંચાઈ પરથી પાછા ફ્લોર પર આવવા માટે ફ્લોર પર આવવા માટે લાગતો સમયગાળો સેમ હશે જે શું કામ સેમ હશે મેં સમજાવ્યું એને હું ટી થ્રી કીધો ને ટી થ્રી કેટલો અગેન લઈ લઈએ 3.857 સેકન્ડ તો અહીંયા જયારે પાછો આવશે ત્યારે દ્વિતીય સંગાથ થશે આપણે એવું લખીએ હવે જો કારણ કે ટોટલ આપણે 0 થી 12 સેકન્ડ માટેની વાત કરવાની છે તો આપણે એવું લખી શકીએ કે દ્વિતીય સંગાથ સુધીમાં ખર્ચાયેલ સમય જો આપણે જોઈએ દ્વિતીય સંગાથ સમય સુધીમાં ખર્ચાયેલ સમય ટી ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ તો ટી વન પ્લસ ટી ટુ પ્લસ ટી થ્રી હવે જો આપણે બધાની કિંમત મૂકીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ તમને ખ્યાલ છે ટી વન કેટલો છે 4.28 આ 3.857 ને 3.857 સો ધેટ મીન્સ 4.28 પ્લસ 3.857 પ્લસ 3.857 તો ટોટલ ટાઈમ ટી આપણને મળશે નિયર અબાઉટ 11.99 સેકન્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ 12 સેકન્ડ સો 12 સેકન્ડે ઈ દ્વિતીય સંગાથ અનુભવશે હવે આપણે દ્વિતીય સંગાથ અનુભવે
ત્યારે આપણે એનો વેગ કેટલો હશે મેળવી નાખીએ તો દ્વિતીય સંગાત બાદ એની આપણે ઝડપ લઈએ દ્વિતીય સંગાત દરમિયાનની નહીં દ્વિતીય સંગાત બાદ ની ઝડપ હું અહીંયા કેલ્ક્યુલેટ કરું છું અગેન હેડિંગ આપું છું આ સુકામ ઝડપ કેલ્ક્યુલેટ કરું છું એનો આઈડિયા તમને હમણાં હું ગ્રાફ દોરીશ ત્યારે આવી જશે તો દ્વિતીય સંગાત બાદ ઝડપ દ્વિતીય સંગાત બાદ ઝડપ તો તમને આઈડિયા છે કે દરેક સંગાત બાદ ઈ ઝડપ શું કરે છે તો કે કંઈક ગુમાવી દે છે અને દ્વિતીય સંગાત બાદની ઝડપને આપણે વી ટુ કહી દઈએ તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ અગેન લખી શકીએ 9V1/10 વી ટુ આપણે પહેલા કીધી હતી પ્રથમ સંગાત બાદ તો અહીંયા આપણે વી થ્રી કહી દઈએ અને વી થ્રી ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ 9V2/10 9/10 આમ નામ રાખું છું અને વી ટુ આપણે મેળવું હતું 37.8 સો આનું સાદરૂપ આપશો એટલે 34 મીટર પર સેકન્ડ મળી જશે આની દ્વિતીય સંગાત બાદ ઝડપ એટલે ઝડપ કન્ટિન્યુઅસલી ઘટતી જાય છે એટલે શું થતું છે સતત ઝડપ ઘટતી જશે અને ધીમે ધીમે ધરો ઘણા બધા સંગાતો બાદ સ્થિર થઈ જશે હવે મેઇન જે છે એ ઝડપ વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોરવાનો છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે અહીંયા આપણે એનો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે ચાલો આપણે ડ્રો કરીએ અહીંયા આપણે સમય લઈ લઈએ છીએ અને અહીંયા આપણે ઝડપ લઈએ છીએ કૌંસમાં લખી મૂકું છું કે આ ઝડપ છે આ સમય છે તો પહેલા આપણે એવું જોયું કે ટી ઇઝ ઇક્વલ ટુ જો પહેલાની વાત કરીએ તો ટી વન ઇઝ ઇક્વલ ટુ 4.28 સેકન્ડે એની કેટલો એને વેગ પ્રાપ્ત કર્યો હતો કે 42 આ પ્રથમ સંગાતનો સમયગાળો હતો અને દરમિયાનનો વેગ હતો તો આપણે આ ગ્રાફમાં અહીંયા જોવા જઈએ તો અહીંયા ધારો કે હું જે સમયગાળો છે એ સમયગાળો કેટલો લઉં છું તો કે 4.28 સેકન્ડ લઉં છું જે આપણે જોયું હોય તો અહીંયા આપણે 4.28 સેકન્ડ સમયગાળો લઈએ છીએ અને એને અકોર્ડિંગ ધારો કે આપણે વેગ જે છે એ નિયર અબાઉટ 42 મીટર પર સેકન્ડ જે આપણને મેળવે લઈ લઈએ છીએ તો આને અકોર્ડિંગ જે ગ્રાફ છે એ આપણને આવો કંઈક મળશે કે 4.28 સેકન્ડે 42 મીટર પર સેકન્ડ અને અહીંયા આપણે વેગ વિરુદ્ધ એટલે સોરી ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કીધો છે અને અહીંયા મુક્ત પતન એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે ઝડપ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે અને થીટા એ આપણે પ્રવેગ ઉપરથી થીટા ઉપરથી પ્રવેગ નક્કી કરી શકીએ તો એ પ્રવેગ અચળ હોવાથી થીટા અચળ રહેશે અને એટલા માટે આપણે આલેખ આવો સુરેખ દોરી શકીએ ત્યારબાદ 4.28 સેકન્ડે જ એને સંગાત અનુભવીને તરત દસમા ભાગની ઝડપ ગુમાવી દીધી અને એ કેટલી થઈ ગઈ 42 માંથી ઘટીને કેટલી થઈ ગઈ 37.8 મીટર પર સેકન્ડ થઈ ગઈ તો ઈજ સેકન્ડ ગાળાએ ઈજ સમયે થયું એટલા માટે આપણે ઈજ સમયે અગેન આલેખને પાછો લઈને અહીંયા આપણે એવું લખી નાખીએ કે 37.8 મીટર પર સેકન્ડ થયું ત્યારબાદ હવે વિચાર કરીએ તો હવે બીજી સંગાત બાદી ઉપર ગયો અને ત્યારબાદ એને અગેન કેટલી ઝડપ છે આપણે કેલ્ક્યુલેટ કરી કે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી 72.9 મીટર અને એની માટેની આપણે વાત કરીએ તો એ સમયગાળો કેટલો હતો તો કે એ સમયગાળો આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યો 3.85 સેકન્ડ તો આ બેને સરવાળો કરીએ 4.28 + 3.857 સેકન્ડ નો આપણે સરવાળો કરીએ તો ફાઇનલ ટાઈમ આપણને નિયર અબાઉટ 8.137 સેકન્ડ મળશે જે નિયર અબાઉટ અહીંયા હું લખી નાખું છું 8.137 સેકન્ડ અને આમાં તમારે કેટલું એડ કરવાનું છે 4.28 માં કેટલું એડ કરવાનું છે 3.857 તમારે એડ કરવાનું છે 3.857 સેકન્ડ એડ કરવાનું છે અને આટલા સમયગાળામાં આપણે ભણી ગયા કે ક્યાં ગયો અહીંયા આવ્યો જ્યાં એની ઝડપ શું થઈ ગઈ હતી 0 એટલે આલેખ અહીંથી હું ક્યાં લઈ જઈશ 0 એ લઈ જઈશ હવે અગેન પાછા 3.857 સેકન્ડ એડ કરશું એટલે નિયર અબાઉટ 11.99 મળશે અહીંયા હું દેખાડું છું નિયર અબાઉટ 11.99 એટલે કે આપણે કહી શકીએ કે લગભગ 12 સેકન્ડ સમયગાળા એ શું થયું તો કે એ અગેન પાછો ક્યાં આવ્યો હતો કે અહીંયા આવ્યો અને ત્યારે એની ઝડપ આપણે જોઈ કે અહીંયા આવે છે ત્યારે ઝડપ આપણે અગેન પછી દસમા ભાગની ગુમાવી દે છે અને
37.8 પાસે જ હું આલેખને આવી રીતના પાછો લઈ જાઉં છું કે 37.8 પાસે આપણે આલેખને પાછો અહીંયા આવી રીતના લઈ જઈએ છીએ. નિયર અબાઉટ અને અકોર્ડિંગ અહીંયા હું લખી નાખું છું. ઓકે, આલેખ સુરેખા શું કામ છે તમને ખબર છે કે અચળ પ્રવેગી નતો અચળ પ્રતિ પ્રવેગી ગતિ છે. અને બરાબર આ જ સમયે ફરી પાછું દસમા ભાગની ઝડપ શું કરી દે છે, ગુમાવી દે છે. અને કેટલો વેગ થઈ જાય છે, 34. તો અહીંથી આલેખને ફરીથી પાછું આમ નીચે લઈ આવું છું ને કેટલો થઈ જાય છે, 34 મીટર પર સેકન્ડ. હવે અહીંયા મેં અગેન પાછી 37.8 શું કામ ગયો, તો કે આપણે ડીયર સ્ટુડન્ટ જાણીએ છીએ કે અથડામણ બાદ એની ઝડપ કેટલી થઈ હતી, પ્રથમ સંઘાત બાદ દસમા ભાગની ઝડપ ગુમાવ્યા બાદ એની ઝડપ કેટલી થઈ હતી, તો કે 37.8 થઈ હતી. તો કે જેટલી ઝડપ હતી એટલી જ ઝડપ અહીંયા ઘટતો ગયો અને વેગ ઝીરો થયો. તો કે એટલું જ અંતર એટલા જ પ્રવેગ સાથે કાપશે તો ફરી પછી એ જ ઝડપ એને પ્રાપ્ત થશે. તો એટલા માટે આપણે 11.99 or 12 સેકન્ડ એટલા માટે આપણે આલેખને 37.8 પાછો લઈ ગયા. અને અગેન પાછું એ જ સમયગાળાની ઝડપમાં દસમા ભાગનો ઘટાડો થયો અને આપણે કેલ્ક્યુલેટ કરીએ કેટલી મળી, 34. તો એ આપણે અહીંયા એને આલેખને સ્ટોપ કરી દીધો. અગેન આલેખ હવે આવી જ રીતે આગળ વધતો જશે.